માલધારાથી એક મહત્વના સમાચારો મળી રહ્યા છે. માછીમારોને અકસ્માત નડ્યો છે. પાકિસ્તાની માછીમારોને ભુજ પોલીસ પરત મૂકવા જતા અકસ્માત નડ્યો છે. ટ્રિપલ અકસ્માતમાં 7 માછીમારોને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. ત્યારે 14 પાકિસ્તાની માછીમારો 2 વર્ષ અગાઉ BSFના જવાનોએ પકડી જેલના હવાલે કર્યા હતા, ત્યારે સજા બાદ કોર્ટે નિર્દોષ જાહેર કરતા કચ્છના ભુજ પોલીસ પંજાબની અટારી બોર્ડર પરત મૂકવા જતા રાત્રિના સમયે નડ્યો હતો અકસ્માત. ત્યારે આડીસર ચેકપોસ્ટ પાસે આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો. રાત્રે 2 વાગ્યાના આસપાસ આડીસર ગાડીને પાછળથી પોલીસની ગાડીએ ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં 14 પાકિસ્તાની માછીમારોમાંથી 7ને નાની મોટી ઈજાઓ થવા પામી છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચારો મળી રહ્યા છે તે પ્રમાણે ટ્રિપલ અકસ્માતમાં 7 માછીમારોને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લાવવામાં આવે છે. ત્યારે 14 પાકિસ્તાની માછીમારો 2 વર્ષ અગાઉ BSFના જવાનોએ પકડી જેલના હવાલે કર્યા હતા, પરંતુ સજા બાદ કોર્ટે નિર્દોષ જાહેર કરતા કચ્છના ભુજ પોલીસ પંજાબની અટારી બોર્ડરે પરત મૂકવા જતા રાત્રિના સમયે આ અકસ્માત નડ્યો હતો. રાત્રિના 2 વાગ્યા આસપાસ આડીસર ગાડીને પાછળથી પોલીસની ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં 14 પાકિસ્તાની માછીમારોમાંથી 7ને નાની મોટી ઈજાઓ થઈ છે.